આવી ગયો બેટા? કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણાં? અરે મમ્મી, હમણાં બહુ જ વર્કલોડ છે, પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું. પણ સાંભળ, 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો. અરે આપણે વોટિંગ માટે જવાનું છે. અરે મમ્મી, હું એક જ માણસ છું, કેટકેટલા પાત્રો ભજવું? ઘરમાં દીકરા અને પતિનું પાત્ર, ઓફિસમાં બોસનું પાત્ર, સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર, અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું. અરે બેટા, તું ખાલી આ 4 પાત્ર ભજવીને આટલો ફર્સ્ટ એડ થઈ ગયો? તો વિચાર તો કર, જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટકેટલા પાત્રો ભજવે છે, અને એ પણ 365 દિવસ 24 કલાક. અને હા, તારું આજે સ્ટાર્ટઅપ છે ને, એ આ વોટનો જ કમાલ છે. તો આવો 1 કલાક એમના માટે કાઢીએ, જેમણે આપણા માટે કેટકેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા. ફરી એકવાર મોદી સરકાર. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાત શાખાનું અજ્ઞાયસિંહ મધ્યસ્થ અધિવેશન તારીખ 28/4/2024 રવિવારના રોજ વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજના ઓડિટોરિયલ હોલમાં યોજાયું હતું. આ અધિવેશનના યજમાન પદે વિસનગર મહિલા મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શહેરોમાંથી આવનાર મહિલા સભ્યોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં વિસનગર સહિત ગુજરાતના અમદાવાદ, મોડાસા, પાટણ, ખેડા, વલસાડ, નવસારી, માતર, કાલોલ, બિલીમોરા જેવા વિવિધ શહેરોમાંથી અખિલ મહિલા પરિષદની શાખાઓમાંથી સભ્યો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના અધિવેશનમાં સમારંભના પ્રમુખ તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે શ્રીમતી કામિનીબેન ગોવિંદભાઈ પટેલ સમર્થ ડાયમંડ ગ્રુપ, શ્રીમતી વિભાબેન દવે નિવૃત્ત સંસ્કૃત સંયુક્ત ચેરિટી કમિશનર, અને શ્રીમતી આરતીબેન પ્રકાશભાઈ પટેલ, શ્રીમતી દીપ્તિબેન પ્રમુખ પરીખ પ્રમુખ ગુજરાત શાખા, અંજુબેન મહેતા મહામંત્રી ગુજરાત શાખા હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીકરીઓ દ્વારા પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી, અને ત્યારબાદ ગુજરાતનું ગૌરવ એવા ગરબાની રમઝટ બોલાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ ગરબા ગ્રુપ દ્વારા સમગ્ર ગુજરાતમાં કલા મહાકુંભ તથા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યા ખાતે પણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ઉપસ્થિત સૌ મહેમાનો તથા સભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી મીનાબેન શાહ અને સ્વાતિબેન મણિયાળ દ્વારા કરવામાં આવ્યું હતું. આજના અધિવેશનમાં સંસ્થાનો પરિચય તથા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત વિસનગર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી આશાબેન રામી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે મહેમાનોનો પરિચય અધિવેશનના કન્વીનર શ્રીમતી કલ્પનાબેન જોશીએ આપ્યો હતો. શ્રીમતી દીપ્તિબેન પરીખે સંસ્થા વિશે માહિતી આપી હતી. આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન શ્રી પ્રકાશભાઈ પટેલે આપીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આજે અહીંયા અનુભવ કરાવ્યો છે, ક્યાં કોઈનું નામ રહી જાય. અહીંયા સ્ત્રી શક્તિ એકત્રિત થઈ અને ગુજરાતના જુદા જુદા પ્રદેશમાંથી અહીંયા આવીને બપોર પછીના સેશનની અંદર સ્ત્રી સશક્તિકરણ માટે આપણે શું કરી શકીએ અને એમાં સ્ત્રીનો શું રોલ હોઈ શકે એ માટે તમે બધા અહીંયા આજે એકઠા થયા છો. અમને તો ગૌરવની વાત છે કે વિસનગરની આ પાવન ધરતી ઉપર અમારા મહિલાઓએ જે કામ કર્યું છે એનાથી આખા ગુજરાત અને ભારત દેશનું ગૌરવ વધ્યું છે. કારણ કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને અત્યારના આપણા ઉત્તર પ્રદેશના રાજપાલ પણ અમારા વિસનગરના છે, એટલે અમારું વિસનગરનું આ ગૌરવ છે. વિસનગરની મહિલાઓએ ભારત દેશની આઝાદીની અંદર પણ ખૂબ જ સક્રિય ભૂમિકા અદા કરી છે. વિસનગરને શૈક્ષણિક નગરી, સંસ્કારી નગરી અને સંગીત અને કલાની નગરી તરીકેની જે ઓળખ મળી છે એમાં પણ મહિલાઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. એટલે અમે બધા તો પહેલેથી આશીર્વાદ લઈ અહીંયા બેઠા છીએ કે અમારા માતા ગણો, દાદી ગણો કે બહેન ગણો,
બધાએ જ અલગ અલગ ફિલ્ડની અંદર ખૂબ જ સારી પ્રગતિ કરી અને મહિલા સ્ત્રી સશક્તિકરણ માટે ખૂબ જ અનેરું કામ કર્યું છે. આજે આપ સૌ સમગ્ર ગુજરાતમાંથી આવો છો, થોડી વિગત બી મળી કે વર્ષ દરમિયાન આપની કામગીરી શું શું છે. એમાં આજના બે અમારા તો ત્રણ અતિથિ વિશેષ અહીંયા સ્ટેજ ઉપર છે, એમની ઓળખ કલ્પના કાકી આપી. પરંતુ એમણે જે કામો કર્યા છે અને કરી રહ્યા છે એનો અનુભવ અમારા સમગ્ર વિસનગર શહેર ને તાલુકાને છે. કામિની ભાભી તો ખૂબ જ સક્રિય રહી અને અલગ અલગ ફિલ્ડની અંદર કામ કરે છે. એક નાનો આપણે દાખલો આપો કે વિસનગરની અંદર આપણે આ કેમ્પસમાં એન્ટર થયા ત્યારે તમે રોડની વચ્ચે ડિવાઈડર ઉપર ટ્રી પ્લાન્ટેશન જોયું છે. એ ટ્રી પ્લાન્ટેશન એમણે ઉભા રહીને કરાવડાવ્યું છે સમગ્ર વિસનગરની અંદર. એટલે મહિલા તરીકે નહીં પણ દેશના એક નાગરિક તરીકે પોતાના દેશ માટેની શું જવાબદારી હોઈ શકે અને એ વિચારને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરાય એનું તાજસ્ય ઉદાહરણ તરીકે કામિનીબેન છે. એ અત્યારે હાલ વિસનગરની અંદર લગભગ 3,500 લોકોને એમ્પ્લોયમેન્ટ આપી રહ્યા છે એમની કંપની છે સમર્થ ડાયમંડ. અને એટલું બધું સરસ પ્રોફેશનલ રીતે એનું અત્યારે કામકાજ થઈ રહ્યું છે કે એમના એમ્પ્લોયની હેલ્થ પણ કઈ રીતે સારી રહે, એમને ફાઇનાન્શિયલી કેટલું સરસ રીતે એમને આપી શકાય રેમ્યુનરેશન, આ બધું જ પ્રોફેશનલ એસ્પેક્ટ સાથે અને એઝ એ જવાબદાર સમાજના નાગરિક તરીકે કઈ રીતે સમાજને મજબૂત કરી શકાય એ માટે એ બધી એંગલથી કામ કરી રહ્યા છે. શ્રીમતી કામિનીબેન પટેલે પર્યાવરણ લક્ષી માહિતી આપી હતી. શ્રીમતી વિભાબેન દવે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. મને સાચી સાબિત થઈ હોય એવું લાગે છે. મુક્ત સર્વ વિદ્યાલય ને સાંકળચંદ યુનિવર્સિટી સુધી લઈ જવું અને એમાં પણ આટલી ફેકલ્ટી શરૂ કરવી, મેડિકલ કોલેજ વિસનગર ખાતે લાવવી, ડેન્ટલ કોલેજ લાવવી, બીજી ઘણી બધી ફેકલ્ટીઝ લાવવી, આટલા સ્ટુડન્ટ્સ માટેની હોસ્ટેલ શરૂ કરવી, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ આટલા લાવવા, એને મેનેજ કરવા, આખી યુનિવર્સિટી મેનેજ કરવી, એના માટે બધી પરમિશન્સ લેવી, એ બધું કોઈ ઇઝી નથી. અને એક પોઝિટિવ એટીટ્યુડ સાથે, એક આત્મવિશ્વાસ સાથે એમણે જે કર્યું છે, એમણે તો શ્રેય એમના પત્નીને આપ્યો છે કે એક સફળ પુરુષ પાછળ હંમેશા સ્ત્રીનો હાથ હોય છે, પણ એવું નથી. હું એવું માનું છું કે સફળ સ્ત્રી પાછળ પુરુષનો હાથ હોય છે, એવું નથી. વિસનગરના ગૌરવ સમાન એવા પર્યાવરણ લક્ષી એવોર્ડ પ્રાપ્ત કરનાર ડોક્ટર લીના ગુપ્તાનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે શહેરની દીકરી અને ઇન્ડિગો એર ઇન્ડિયાની પાયલોટ એવી કૃપાલી અશ્લેષભાઈ પટેલનું પણ ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે શહેરની જનરલ લાઇબ્રેરીના ગ્રંથપાલ શ્રીમતી પ્રતિમાબેન દરજીને પણ બેસ્ટ ગ્રંથપાલનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમની આભારવિધિ શ્રીમતી મીનાબેન શાહ દ્વારા કરવામાં આવી હતી. આજના આ અધિવેશનને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રીમતી આશાબેન રામી મંત્રી, શ્રીમતી છાયાબેન ભાવસાર, શ્રીમતી કલ્પનાબેન જોશી સહિત તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. એ તમારા વિસનગરના પત્રકાર અને વકીલ એવા ખાસ વર્ષો સુધી જેમણે સંઘર્ષ કર્યો એમનું ટૂંક સમયમાં હમણાં જ અવસાન થયું છે. અને લક્ષ્મીબેન પટેલ એમણે પોતે એકલા રહેતા હતા વર્ષોથી અને પત્રકાર તરીકે વિસનગર ખૂબ ઝઝૂમતા હતા અને વિસનગરની અંદર કવિ સંમેલનો, મુસાયરા આ બધું બી કરતા અને ફક્ત સ્કૂટી ઉપર ફરી અને વિસનગરમાં દર વીકે એક સાપ્તાહિક ઇશ્યુ કરતા હતા. હમણાં એ ગુજરી ગયા. સરપ્રાઇઝિંગલી હું એવો કહેવા માંગુ છું કે એમણે એમના જીવનની અંદર જે પૈસા ભેગા કર્યા એ 1 કરોડ રૂપિયા એમણે વિસનગરની અલગ અલગ સંસ્થાઓમાં દાનમાં આપ્યા. વિસનગર શહેર મેં સર્વપ્રથમ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ ખેલ ખેલ મેં તે જ્ઞાન કે સાથ સંસ્કાર ભી
अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल, नर्सरी से लेकर क्लास 10 तक। एडमिशन ओपन, स्मार्ट क्लासरूम, सीसीटीवी सिक्योरिटी, एंड्रॉइड पेरेंट्स ऐप, बिग प्लेग्राउंड, इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट। वाओ, इतना सब कुछ वो भी अफोर्डेबल फी में। तो सोच क्या रहे हो, आज ही अपना एडमिशन रजिस्टर करवाइए। हमारा नंबर है 9925688530 और 9067124850, या विजिट करें एप्पलवुड इंटरनेशनल स्कूल, कड़ा रोड, विसनगर। एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है 9925688530 और 9067124850, एप्पलवुड इंटरनेशनल स्कूल, कड़ा रोड, विसनगर। समाचार अने जाहेरात माटे संपर्क करो प्रकाश सोनी 9494935034, अल्पेश बारोट 9374 26544, विसनगर के न्यूज।